સુરતના કામરેજમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ જોવા મળ્યો। સુરતના માંડવીમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। નવસારીના ચીખલી ખેરગામમાં 2 ઇંચ વરસાદ, જ્યારે આજે દક્ષિણ ગુજરાતના 2 જિલ્લા છે રેડ એલર્ટ પર। तो सूरत नवसारी अने वलसाड में भारे वरसाद जोवा मळ्यो। दक्षिण गुजरात ना जे बे जिल्ला छे ते रेड एलर्ट पर पण मुकवामां आव्या छे। तो नवसारी सूरत अने वलसाड में भारे वरसाद, चीखली खेडगाम में 2 इंच वरसाद खाबक्यो छे, जारे सूरत ना मांडवी में 2.5 इंच वरसाद पड्यो। संवाददाता केतन पटेल फोन लाइन थी जोड़ाई चुक्या छे। केतन, दक्षिण गुजरात माटे आजनो दिवस भारे छे, कया जिल्लाओ रेड एलर्ट पर मुकवामां आव्या छे? जी बिल्कुल, चौक्स बात करूँ तो सूरत जिला की अंदर हाल जे दक्षिण गुजरात की अंदर रेड एलर्ट जाहिर करूरत जिलो खास प्रभावित थवा पम्यो। सूरत जिला बारडोली, महुआ, पलसाणा અને કામરેજ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થવા પામ્યો છે। કામરેજની અંદર 6-7 ઇંચ વરસાદ, મહુવાની અંદર 6-7 ઇંચ વરસાદ, પલસાણામાં 5 ઇંચ જેટલો વરસાદ અને બારડોલીમાં 24 કલાક દરમિયાન 8-7 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે। ખાસ કરીને વાત કરીએ તો કામરેજની અંદર જે મુખ્ય પાણી ભરવા પામ્યા હતા, હોસ્પિટલ ના રસ્તા ઉપર પણ પાણી ભરવા પામ્યા હતા અને સુરત જિલ્લાના બારડોલી સૌથી વધુ પ્રભાવિત હોય અને જેને લઈ બારડોલી થી માંડવી કરોડને જોડતો સ્ટેટ હાઈવે ઉપર રાયમ ગામ નજીક પાણી ભરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ રાયમ સ્કૂલ માં પણ પાણી ભરાતા વિદ્યાર્થીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સુરત જિલ્લાનું આજે ચેરાપુંજી સમાન જોવાતું છે। ઉમરપાડા છે, ઉમરપાડાની અંદર પણ સૌથી ઓછો વરસાદ જોવા મળ્યો છે અને ખાસ કરીને વધુ વરસાદ જોવા મળ્યો છે બારડોલી, કામરેજ, પલસાણા અને મહુવામાં, જ્યાં જનજીવન પણ પ્રભાવિત થવા પામ્યું છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આભાર।